સુરતના ઘોડદોડ રોડ પર જ્વેલરીના બે કર્મચારીને કારમાં બેસાડી સોનું ચકાસવાની વાત કરી, પેમેન્ટના બહાને ડિક્કી ખોલી 10 સોનાના બિસ્કિટની ચોરી કરી ફરાર થઈ ગયેલા બે લોકોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગત મુજબ ભટાર રોડ પર આવેલા કૃષ્ણનગર એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશ હીરાલાલ શાહ ઘોડદોડ રોડ પર આવેલી સોનલ જ્વેલરી પ્રાઇવેટ લિમિટેડમાં છેલ્લા 25 વર્ષથી નોકરી કરે છે. ગઈકાલે શેઠ સંજયે રાજેશ શાહને 10 સોનાના બિસ્કિટ આપ્યા હતા, જેની કિંમત 65 લાખ રૂપિયા હતી. તે લઈને તેઓ બપોરના 2 વાગ્યે ભટાર રોડ કાપડિયા હેલ્થ ક્લબ નજીક વેપારી મદનલાલ શાહ પાસે જઈને આપીને રૂપિયા ટ્રાન્સફર કરાવી લાવવા માટે કહ્યું હતું. રાજેશ શાહ બીજા કર્મચારી રાજેશ જૈન અને બાઇક પર નીકળ્યા હતા અને કાપડિયા હેલ્થ ક્લબ પાસે કાર પાસે પહોંચ્યા હતા, જ્યાં કારમાં મદનલાલ શાહ નહોતા પણ કોઈ અજાણ્યા ઇસમો બેઠા હતા. તેણે રાજેશ શાહને કારમાં બેસવા માટે કહ્યું હતું, પણ રાજેશ શાહે મદનલાલ ક્યાં છે તેમ પૂછતા કહ્યું કે સામે છે. તે સમયે સામે મદનલાલ એક મહિલા સાથે ઉભા હતા અને પછી કારની નજીક આવ્યા હતા. ત્યારે અજાણ્યાઓએ રાજેશ શાહને કારમાં બેસવા માટે કહ્યું હતું અને કારમાં સોનું જોઈને એમ કહ્યું કે સોનું તો બરાબર છે, તેથી ચેક આપું છું. જોકે રાજેશ શાહે ચેક નહીં પણ રૂપિયા ટ્રાન્સફર કરવા કહ્યું હતું. ત્યારે એક વ્યક્તિ કારમાંથી નીચે ઉતર્યો હતો અને ડીકી પાસે ગયો હતો, ત્યારે રાજેશ શાહ પણ કારમાંથી નીચે ઉતરી ગયા હતા. બસ આટલી જ વારમાં કારમાં બેઠેલો વ્યક્તિ રાજેશ શાહને ધક્કો મારીને દોડીને કારમાં બેસી સોનાના બિસ્કિટ લઈને ફરાર થઈ જાય છે. જોકે બીજા કર્મચારી રાજેશ જૈને તરત જ મદનલાલ અને મહિલાને પકડી રાખ્યા હતા અને શેઠ સંજયને ઘટનાની જાણ કરી હતી. બાદમાં પોલીસને જાણ કરતા ખટોદરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મદનલાલની ભૂમિકા આ કેસમાં મધ્યસ્થીની હોવાનું ખુલ્યું છે. જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગુનો ઉકેલી 2 આરોપીઓને પકડી લીધા હોવાનું પણ જાણવા મળ્યું છે. તારીખ 30 મેના રોજ ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાપડિયા હેલ્થ ક્લબની સામે એક બનાવ બનવા પામેલ હતા, જેમાં ખરેખર 1 કિલો સોનાની લૂંટ થયેલી. આ બાબતે તાત્કાલિક ખટોદરા પોલીસે ગુના રજીસ્ટર કર્યા. તમામ બાકી બ્રાન્ચોને, ક્રાઇમ બ્રાન્ચને આ કામે તાત્કાલિક એક્ટિવેટ કરવામાં આવ્યા. તમામ ગુનેગારોને પકડવામાં અને સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરવામાં પોલીસને સફળતા મળેલ છે. ખરેખર આરોપીઓ જે 4 અટક થયા છે, ચારે 4 ઇન્દોરના રહેવાસી છે. પહેલો છે દેવેન્દ્ર કૈલાશ નરવરિયા, આ નગર બાણગંગા કોલોની ઇન્દોરના રહેવાસી છે. બીજો મોહિત રાઘવેન્દ્ર વર્મા, જેની ઉંમર 21 વર્ષની છે. ઇન્ટરેસ્ટિંગ વાત છે કે આ મોહિત રાઘવેન્દ્ર વર્માની 2018માં IIT ખડગપુરમાં એડમિશન પણ થયા. 1 વર્ષ ત્યાં ભણેલો પણ પારિવારિક પરિસ્થિતિના કોઈ પણ કારણસર ત્યાંથી છોડીને પાછો આવ્યો છે. ત્રીજો સૌરભ મુકેશ વર્મા, આ પણ કેસરબાગ રોડ ઇન્દોરનો રહેવાસી છે. અને પિયુષ મોહનલાલ યાદવ, આ પણ ગોયા કોલોની કેસરબાગ ઇન્દોરના રહેવાસી છે. આ 4 જણા ઇન્દોરથી સુરત આવ્યા હતા, કેમ કે એક મહિલા છે જેને એને વાત કરી કે સુરતમાં કોઈ ભાઈ બિલ વગરના સોનું વેચવા ઈચ્છે છે. આ લોકોની પ્લાનિંગ એવી હતી કે આ ધંધા કરીએ કે બિલ વગરના લઈએ અને માર્કેટમાં વેચીએ, તો જે GST ચોરીનો ભાગ છે આ લોકોને બચત બનશે. આ મહિલાએ આ લોકોના સંપર્ક કરાયા, વેચનાર જે સુરતનો છે અને ખરીદનાર આ 4 જણા જે ઇન્દોરથી આવ્યા હતા, કેમ કે આ લોકો CCTV કેમેરામાંથી બચવા ઈચ્છતા હતા. એટલે શોરૂમમાં ના ગયા, બહાર બોલાયા અને બહાર આવ્યા પછી આ સોનું જ્યારે લઈને ગયા તો ગાડીની બાજુમાં વેચનાર ઊભો હતો, એટલે ફરિયાદી એને ધક્કા મારીને આ લોકો આ ગોળ લઈને ભાગી ગયા હતા. પોલીસમાં જાણ કરવામાં આવી, પોલીસ તાત્કાલિક એક્ટિવેટ થઈ 4 આરોપીઓને ધરપકડ કરી લેવામાં આવી છે. એની પાસેથી સોનાના બિસ્કિટ 10, વજન 1 કિલો,
जेनी किंमत लगभग 65 लाख रुपया छे। स्विफ्ट डिजायर कार अने 3 मोबाइल फोन आ तमाम रिकवर करवामां आया छे। आ प्रकारनी डीलिंग आ गैरकायदेसर तो छे, साथे साथे आमां आ प्रकारनो रिस्क पण छे। तो तमाम ज्वेलर्स ने, तमाम वेपारियों ने अमारी रिक्वेस्ट आ छे कि कायदेसर धंधा करो। आ प्रकारनी कोई बात करता होय के बहार आवीने सोनू बताओ तो आ बहु रिस्की बाबत छे। आमां लागती वळगती एजेंसीओने पुलिस द्वारा जाण पण करवामां आवशे। અને મને આશા છે કે આ કેસ થકી તમામ વેપારીઓ સુધી આ મેસેજ લાઉડ એન્ડ ક્લિયર જશે કે ગેરકાયદેસર કોઈ ધંધા કરશો તો આમાં ભયંકર રિસ્ક છે, આમાં કોઈ ફાયદા કોઈને મળવાના નથી। પોલીસને ખટોદરા પોલીસ ટીમે જે સ્વિફ્ટલી કામગીરી કરી, તાત્કાલિક ગુના રજિસ્ટર કર્યા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બધી રીતે યુક્તિ પ્રયુક્તિ વાપરીને આ ગુના ડિટેક્ટ કરવામાં મદદ મળી। સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એની સાથે સાથે ડીસીપી ઝોન 4 સેક્ટર 2 તમામ અધિકારીઓએ બહુ સારી ટીમ સ્પિરિટથી આ ગુના ઉકેલવામાં સફળતા મેળવી છે। બધાને ખૂબ ખૂબ અભિનંદન, થેન્ક યુ। જ્વેલર્સ જે ફરિયાદી છે એનું નામ છે રાજેશ શાહ અને વર્ષા જે છે આ રહેવાસી છે ઇન્દોરની, પરંતુ અહીં કોઈ વ્યક્તિ સાથે સંપર્ક હતા જ્યાં આ જ્વેલર બાબતે જાણવા મળ્યું। આ મહિલાની પૂછપરછ કરવામાં આવી પણ આ મહિલાએ ફક્ત એના સંપર્ક કરાવ્યા હતા, લૂંટમાં કોઈ પ્રકારનું ભાગ ભજવ્યો નહીં આ મહિલાને ખબર નહોતી, પરંતુ એની પૂછપરછ પણ હાલમાં ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, એસ24 ન્યૂઝ, સુરત।